આમોદ નગરપાલિકાના કથિત ભંગારની હરાજીના વિવાદમાં પાલિકાના વિપક્ષી સદસ્યએ મામલતદારને આવેદનપત્ર પાઠવી આત્મવિલોપનની ચીમકી આપતા મુદ્દો ચર્ચાનો વિષય બન્યો. ભરૂચના આમોદ નગરપાલિકાના ભંગારની હરાજીનો મુદ્દો વિપક્ષે આક્રમક વલણ અપનાવી આમોદ મામલતદારને આવેદનપત્ર પાઠવી 5 દિવસમાં મામલતદાર કચેરી પાસે આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે 4 જુલાઈના રોજ વિપક્ષ સદસ્યોએ આત્મવિલોપન કરવાની ચીમકી આપતા વહીવટીતંત્ર ખરભરાટ મચી જવા પામ્યો હતો. આમોદ નગરપાલિકા દ્વારા પાલિકાના કથિત ભંગારના સામાનની હરાજી કરવામાં આવી હતી, જેમાં પાલિકાના ભંગારની આવકમાંથી 5.85 લાખની આવક પ્રાપ્ત થઈ હતી, પરંતુ એજન્સી દ્વારા 11 મે 2023ના રોજ 3.66 લાખ ઓનલાઈન પાલિકાના ખાતામાં જમા કરાવ્યા હતા. કહેવાય છે જ્યારે બાકીની રકમ એએમ કોલસાવાલા એજન્સીને તાત્કાલિક પાલિકા મુખ્ય તેમજ કારોબારી અધ્યક્ષને રોકડા 1.50 લાખ આપ્યા હોવાનો મુખ્ય અધિકારીને લેખિત ખુલાસો કર્યો હતો, પરંતુ પાલિકામાં હજુ સુધી 1.5 લાખ જમા નહીં થતાં આમોદ નગરપાલિકાના વિપક્ષે પ્રાદેશિક નિયામક તેમજ વિજિલન્સ કમિશનરને ફરિયાદ કરી હતી, જે બાદ આમોદ નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારીને ભ્રષ્ટાચારીઓ સામે આમોદ પોલીસ મથકે ફરિયાદ કરવાનો આદેશ કર્યો હતો, જેથી સેનેટરી ઇન્સ્પેક્ટર હિતેશ અંસારી દ્વારા આમોદ પોલીસ મથકે ફરિયાદ પણ કરવામાં આવી હોવા છતાં પોલીસ ઉપર રાજકીય દબાણને કારણે ધીમી ગતિથી કામગીરી કરવામાં આવી રહી હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે અને કથિત ભંગારના કથિત ભ્રષ્ટાચારીઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવતા આમોદ નગરપાલિકાના એકતા પેનલના અપક્ષ સદસ્ય મહેન્દ્રસિંહ દેસાઈ દ્વારા ભ્રષ્ટાચાર કરનાર સામે દિન 5માં કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો 4 જુલાઈના રોજ આમોદ મામલતદાર કચેરી પાસે આવેલી ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આત્મવિલોપન કરવાની ચીમકી આપતું આવેદનપત્ર પોતાના સાથી નગરસેવકો ઇરફાન રાણા, રોહિત માછી, શકીલ કાપડિયા તેમજ આગેવાનો સાથે મળી આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને આપ્યું હતું, જેથી તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી તેમજ પાલિકા શાસકોમાં હડકંપ મચી જવા પામ્યો છે. યાકુબ પટેલ, જેડેશ ટીવી, ભરૂચ.